મિર્ચી મોર્નિંગ. આજે સવારે હું જરા વહેલો આવી ગયો મિર્ચીના સ્ટુડિયો પર. આજે ઠંડી ખાસી વધારે છે રોજ કરતા. રસ્તામાં હું જરા વહેલો આવ્યો એટલે ટ્રાફિક ઓછો હતો, સાવ નજીવો ટ્રાફિક હતો. અને એમાં એક દ્રશ્ય મને દેખાયું. એક માણસ માથા પર મોટું પ્લાસ્ટિકનું વાસણ લઈને પાણી ભરીને જતો હતો. મોટું પ્લાસ્ટિકનું વેસલ એના માથા પર હતું. એણે માત્ર એક પેન્ટ અને એક શર્ટ પહેર્યા હતા, ચીંથરે હાલ. જોઈને ખબર પડી જાય કે શું કરતો હશે. નહેરુનગર પાસે ઓશન પાર્ક ચોઇસ છે ને, ત્યાં એ માથે પ્લાસ્ટિકનું આખું વાસણ લઈને જતો. તેમાં પાણી હતું, પાણી છલોછલ હતું એટલે છલકાતું હતું. અને એ ભાઈની ઉપર પડતું હતું ખરું. મને એમ થયું કે આને ઠંડી નહીં લાગતી હોય. એક તો કઈ એવું સ્વેટર જેવું તો કઈ પહેર્યું નથી, ઉપર ત્યાં પાણી પડે છે, ભીનો થાય છે. પણ ખ્યાલ આવી ગયો કે સવારમાં રોટલા બનાવવા માટે અથવા તો ખાવાનું ચૂલા પર બનાવવા માટે જે પાણીની જરૂર પડે, અથવા તો નહાવા માટે જે પાણીની જરૂર પડે, એ પોતાના ફેમિલી માટે પરિવાર માટે લઈને જઈ રહ્યો છે. અને તરત જ એની પાછળ બીજો માણસ દેખાયો જેણે પણ ટી શર્ટ અને શોર્ટ્સ પહેરી હતી અને એ જોગિંગ કરતો કરતો જતો હતો. મને નહેરુનગરના એ રસ્તા પર આખું ભારત દેખાયું, જેમાં એક ગરીબ રોટી મેળવવા માટે ચાલે છે અને એક અમીર રોટી પચાવવા માટે ચાલે છે. અને આસપાસના નામ કેટલા સૂચક છે. નહેરુનગર, માણસોનો દરિયો, ઓશન પાર્ક, ચોઇસની સામે. આ ફ્રેઝ બહુ જ સૂચક છે. બંને જણા ચાલે છે ચોઇસની સામે, એક રોટી મેળવવા, એક રોટી પચાવવા. જો તમે એવું ધારતા હો ને કે તમે સુખી છો, લકી છો, કે રોટી પચાવવા માટે ચાલો છો, તો તમે ભૂલો છો દોસ્ત. તમે કોઈના માટે રોટી મેળવવાનું સાધન છો. એકચ્યુઅલી આખી દુનિયામાં દરેક માણસ કોઈ બીજા માટે પેટ ભરવાનું સાધન છે. અને રોલ નિભાવ્યા વગર ચોઇસ નથી. આ તો આજનો મોર્નિંગ મંત્ર. 7:13 થઈ રહી છે. 25th January 2018 રિપબ્લિક ડે ની પહેલાનો દિવસ, ગુરુવારની સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.